ચાલો દોસ્તો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરી હતી સદિશોના સરવાળા માટેની ત્રિકોણની. હવે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ છે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. આવો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આપણે એક અગત્યનો પ્રશ્ન છે. હવે આમની અંદર શું હશે એ પહેલા તમે સમજો. પહેલામાં શું હતું, બે સદિશ આપણને આપેલા હતા, એ બે સદિશને આપણે એકબીજા ઉપર ગોઠવતા હતા. અહીંયા તમને ઓલરેડી બે સદિશ આપેલા જ હશે, પણ કેવી રીતે આપેલા હશે તો આપણે એમ કહી શકીએ કે એક જ બિંદુમાંથી બે સદિશ તમને દોરીને આપેલા છે. સમજો કે આ સદિશ એ છે અને અહીંયા એનું જે પૂછ છે ને ત્યાંથી જ બીજો એક સદિશ તમને ડ્રો કરીને આપેલો હોય, એ સદિશ બી. એટલે બે સદિશ આપણને અહીંયા કમ્પ્લીટ દોરીને આપેલા છે. આ બંને સદિશોનો આપણે સરવાળો કરવો છે. તો બંને સદિશોનો સરવાળો કરવા માટે બહુ સિમ્પલ વસ્તુ છે. પહેલું કામ શું, તો કે કોઈ પણ એક સદિશને ધ્યાનમાં લઈ લો. એ સદિશ એના માટે આપણે એક ચોક્કસ બિંદુ લઈ લઈએ, દાખલા તરીકે અહીંયા ઓ. બિંદુ ઓ માંથી જે સદિશ એ છે ને, એ સદિશ એની દિશામાંનો જ અને એની લંબાઈ જેટલી લંબાઈ એટલે કે એના મૂલ્ય જેટલા જ મૂલ્ય ધરાવતો એક બીજો સદિશ આપણે દોરી દીધો, એને નામ આપી દીધું ઓપી. બરાબર, ઓપી બરાબર શું છે, સદિશ એ છે. હવે આ બી સદિશ છે એને પણ ત્યાંથી દોરવાનો છે, ઓ માંથી. ઓ માંથી દોરવાનો, એની જ દિશામાંનો સદિશ દોરવાનો છે, આને નામ આપી દીધું ઓ ક્યુ, આ સદિશ બી. ક્લિયર. હવે શું કામ કરીશું, તો હવે આપણું કામ એ છે કે આ બંને સદિશ એની સંલગ્ન બાજુઓ, આ બંને સદિશોની જે સંલગ્ન બાજુ આવે એ સંલગ્ન બાજુ એટલે કે એની અપોઝિટ સાઈડની જે બાજુઓ છે એને એકરૂપ આવતી હોય એવી એવી બાજુઓ દોરી અને આપણે ચતુષ્કોણને પૂરો કરવાનો છે. જો આ ઓપી જે છે એ ઓપી એની સંલગ્ન બાજુ એટલે આપણે અહીંથી ડ્રો કરીએ તો અલગથી બતાવીએ તો એની સંલગ્ન બાજુ અહીંથી દોરી શકીએ આપણે. અહીંથી આ એની ઓપીની સંલગ્ન બાજુ થયા. બરાબર, એની જેટલી લંબાઈ હોય ને એટલી જ લંબાઈ દોરવાની છે, એને સદિશ સ્વરૂપે દોરીએ. સેમ રીતે ઓ ક્યુ એની સંલગ્ન બાજુઓ જે છે એને પણ આપણે અહીં દોરી દીધી છે. એટલે આ સદિશ ઓપી જે છે ને એ સદિશ એ છે, તો એની સામેનો આ પણ શું થાય, સદિશ એ થાય. પછી ઓ ક્યુ જે છે એ સદિશ બી, તો એની સામે આ પણ શું થાય, સદિશ બી જ થાય. હવે આ બંને માટે વિચારીએ આપણે, તો તમે જુઓ અહીંયા પહેલો સદિશ ઓપી, પેલા સદિશનું અહીંયા શીર્ષ દેખાય છે તમને. પેલા સદિશનું જે શીર્ષ છે એ પેલા સદિશ એના શીર્ષ પાસે બીજા સદિશનું પૂછ અહીંયા ગોઠવાયેલું દેખાય તમને. પેલા સદિશનું શીર્ષ અને બીજા સદિશનું પૂછ, તો આ કઈ મેથડ થઈ? તો ગઈકાલે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ, એ ચર્ચાની અંદર આપણે એવી વાત કરી છે પેલા સદિશનું શીર્ષ અને બીજા સદિશનું જો પૂછ આવતું હોય તો એને કહેવાય ત્રિકોણની રીત. ત્રિકોણની રીત હોય તેનું પરિણામી સદિશ ક્યાંથી લઈ શકાય? તો કે પરિણામી સદિશ લેવા માટે પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ હોય એને જોડતો એક સદિશ દોરવામાં આવે છે. અહીંથી આપણે આ જોડતો સદિશ દોરી દીધો, એને નામ આપી દીધું સદિશ આર. ફરી પાછું સમજો શું કરવાનું છે. પહેલું કામ આપણું એ રહેશે કે જે બે સદિશો આપણને આપેલા છે, આ બંને સદિશો, એ બંને સદિશો આપણે એક જ ચોક્કસ બિંદુમાંથી દોરવાના છે. એટલે બિંદુ લઈ લીધું ઓ, બિંદુ ઓ માંથી આપણે દોરવા છે. એટલે ઓ થી લઈ લીધું પી, બરાબર, એક સદિશ ઓપી દોરી દીધો છે. બીજો સદિશ ઓ માંથી દોરી દીધો છે, એ છે ઓક્યુ. બે સદિશ થઈ ગયા આપણા. હવે શું કરીશું, તો હવે આપણે એ કામ કરીશું કે ભાઈ આ જે બંને સદિશો દોર્યા આપણે અથવા બંને બાજુઓ જે દોરી છે ને એ બંને બાજુઓને સંલગ્ન બાજુઓ દોરવામાં આવે છે. બંને બાજુઓની સંલગ્ન બાજુ દોરી અને ચતુષ્કોણને આપણે પૂરો કરી દીધો છે, જે તમને આકૃતિમાં ડોટ ડોટ વાળી લાઈન વડે દેખાય છે. એનું પરિણામી લેવા માટે શું કરવાનું, તો પરિણામી લેવા માટે પેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડતો સદિશ તમે જો દોરશો એટલે એ તમને પરિણામ આપશે. તો આકૃતિ પરથી શું લખી શકાય, અહીંયા નામ આપી દો ઓએસ. તો આકૃતિ પરથી શું લખી શકાય, તો કે ઓએસ સદિશ ઓએસ બરાબર ઓપી પ્લસ પીએસ. ઓપી પ્લસ પીએસ, તો ઓએસ બરાબર શું છે, તો કે સદિશ આર છે.
ઓપી બરાબર શું છે? સદિશ એ છે અને પીએસ બરાબર સદિશ બી છે. એટલે દોસ્તો આ એક પ્રકારે ત્રિકોણની રીત જ થઈ, પણ આપણે શું કામ કર્યું છે? બે ભાગ પાડીને કામ કરાયું છે, એટલે આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તરીકે પણ ઓળખીએ છીએ. એટલે બહુ સિમ્પલ વસ્તુ. હવે તમે કદાચ ઉપરના ત્રિકોણનું કામ કરશો ને તો પણ એ જ વસ્તુ આવશે. જો ઉપરના ત્રિકોણમાં શું છે, આ પહેલો સદિશ છે તમારો બી, બીજો સદિશ એ, એને જોડતો સદિશ થઈ ગયો આર. તો ઉપરના ત્રિકોણ માટે તમે લેશો એટલે શું લખશો? ઓએસ બરાબર ઓક્યુ પ્લસ ક્યુએસ. ઓક્યુ પ્લસ ક્યુએસ. ચાલો ઓએસ કેટલા છે? સદિશ આર. ઓક્યુ કેટલા છે? સદિશ બી. અને ક્યુએસ કેટલા છે? સદિશ એ. તો આ પણ એ જ પરિણામ થયું બરાબર. સદિશ બી પ્લસ સદિશ એ, હમણાં જ આપણે વાત કરી સદિશોનો જે સરવાળો છે ને, એ સદિશોનો સરવાળો એ સમક્રમી છે. સમક્રમી છે એટલે એને ક્રમમાં તમે ફેરફાર કરશો તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ આશા રાખીએ કે તમને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ખબર પડી હશે. જો ત્રિકોણની રીત હશે ને તો હજુ તમને કહું છું, ત્રિકોણની રીતની અંદર એક સદિશ આ રીતે આપેલો હોય, બીજો સદિશ આ રીતના છૂટો આપેલો હશે, પછી તમે બે સદિશને અલગથી દોરશો કે બે આ પહેલો સદિશ, એના શીર્ષ પર બીજાનું પૂછ રાખી અને બીજો સદિશ દોરી, આ સદિશ એ, આ સદિશ બી, અને પછી તમને અહીંથી પરિણામી સદિશ મળશે આ સદિશ આર. સમજાય છે? જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવે એટલે એક જ વસ્તુ છે, બંને સદિશો તમને એક જ બિંદુમાંથી દોરીને આપેલા હોય છે, અહીંયા સદિશ એ અને આ સદિશ બી. તો તમારે માત્ર કામ શું કરવાનું છે, એની સંલગ્ન બાજુઓને ધ્યાનમાં લઈ અને ચતુષ્કોણને પૂરો કરી દેવાનો છે. ચતુષ્કોણ પૂરો થઈ જાય એટલે આપણું ત્રિકોણની રીત થઈ ગઈ છે, એટલે પરિણામી સદિશ મેળવી લો. ખ્યાલ આવશે? ચાલો તો હવે વાત કરીએ આપણે સદિશોના જે સરવાળા છે ને એ સમક્રમી છે. સદિશોના સરવાળા કેવા છે ભાઈ? સમક્રમી છે. સમજાવો. ચલો આ એક એનો ગુણધર્મ થયો. તમને પૂછી નાખે ભાઈ સદિશોના સરવાળા માટેના અથવા સદિશોના, બે સદિશોના અથવા તો ડાયરેક્ટ એવો શબ્દ વાપરી દે, સદિશના ગુણધર્મ જણાવો. તો પહેલો ગુણધર્મ કહેવાય સદિશ એનો સરવાળો છે એ કેવો છે? સમક્રમી છે. સમક્રમી છે એનો મતલબ શું થયો કે દાખલા તરીકે મારી પાસે બે સદિશ છે, આ સદિશ એ અને અહીંયા બીજો સદિશ છે આ સદિશ બી. બરાબર, બે સદિશ છે, બે સદિશ એનો આપણે સરવાળો કરવો છે. તો પહેલો સદિશ આપણે ધારી લો કે એ લીધો, સદિશ એ, પછી શું કામ કરીએ તો કે એના શીર્ષ પર બીજાનું પૂછ આવે અને એ જ દિશામાંનો સદિશ દોરી દીધો આ સદિશ બી. પરિણામ લેવું છે એટલે પહેલાનું પૂછ અને બીજાનો શીર્ષ, એને જોડતો એક સદિશ દોરી દીધો આ સદિશ આર. એટલે આ પરિણામ થઈ ગયું. તો આના પરથી શું લખાય? સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. જેવું આપણે અહીંથી બોલીએ છીએ ને દોસ્તો, એવું જ તમારે વર્ણનમાં પણ લખવાનું છે. ખ્યાલ આવશે? ચાલો હવે તો હવે પરિસ્થિતિ એ છે કે ભાઈ તમે પહેલા સદિશ એ દોર્યો હતો અને પછી તમે બી દોર્યો હતો, બરાબર છે? એના જગ્યાએ હું શું કામ કરું છું? પહેલા મારે બે સદિશ બી દોરવો છે, તો હું સદિશ બી દોર દઉં, એની દિશામાંનો સદિશ દોર દેવાનો છે, એટલે આ સદિશ બી દોર્યો. હવે તો કે બીજા સદિશનું પૂછ એ પહેલાના શીર્ષ પર આવવું જોઈએ, તો આ બીજાનું પૂછ આના શીર્ષ પર અને એની જ દિશામાંનો સદિશ, એટલે આ સદિશ એ થયો. પરિણામ એટલે પહેલાનું પૂછ અને બીજાનું શીર્ષ, એટલે આ પરિણામ થયો સદિશ આર. બસ આ કરશો તો સદિશ આર બરાબર શું મળશે? તો કે સદિશ બી પ્લસ સદિશ એ મળશે. એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ લખાય. એટલે આ રીતના ગુણધર્મ લખી શકે આપણે, સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી પ્લસ સદિશ એ. બરાબર, આ ગુણધર્મ આપણે લખી શકીએ. ખ્યાલ આવે છે? મતલબ શું થયો કે સદિશોનો સરવાળો છે એ સમક્રમી છે દોસ્તો, પણ સદિશોની બાદબાકી જે છે ને એ સમક્રમી નથી. એટલે યાદ રાખજો, સદિશ એ માઇનસ સદિશ બી હોય તો બી માઇનસ એ લખાય નહીં. ધારી લો કે એની વેલ્યુ છે એ બે છે, એ બરાબર બે છે અને બી બરાબર ત્રણ છે. મૂકો તમે અહીંયા, બે પ્લસ ત્રણ બરાબર ત્રણ પ્લસ બે, તો આ બંનેનો જવાબ કેટલો થશે? પાંચ જ થશે. પણ આ બાજુ તમે બાદબાકીમાં મૂકો તો બાદબાકીમાં અહીંયા કેટલા આવશે? બે માઇનસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ ત્રણ માઇનસ બે. બે માઇનસ ત્રણ એટલે માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન લખાયા.
આ વસ્તુ રાઈટ છે રોંગ છે. એટલે યાદ રાખજો, સદિશોના સરવાળા છે ને એ જ માત્ર સમક્રમી છે, બાદબાકી સમક્રમી નથી. બરાબર છે? ચાલો બીજો ગુણધર્મ જોઈએ આપણે, જૂથનો નિયમ. જૂથનો નિયમ કદાચ એવું અલગથી પૂછી નાખે, એવું દર્શાવો કે ભાઈ સદિશો જે છે, સદિશ એ જૂથના નિયમનું પણ પાલન કરે છે. તો જૂથના નિયમનું પાલન કરવા માટે આપણે ફરી પાછા બીજા સદિશને ધ્યાનમાં લઈએ. સદિશ એ લીધો મેં, આ સદિશ એ, બરાબર છે? અહીંયાથી માન લો કે આ બીજો સદિશ દોર્યો મેં, સદિશ બી. આ બેનું પરિણામ મળે અહીંથી, આ શું કહેવાય, એનું પરિણામી સદિશ કયો કહેવાય? તો પરિણામી સદિશ લખી શકીએ આપણે સદિશ એ પ્લસ સદિશ બી લખીએ. હવે આની અંદર ધારો કે મારે ત્રીજા સદિશને ઉમેરવો છે, તો આ મારી પાસે ધારી લો કે આ ત્રીજો સદિશ છે, આ એ છે સદિશ સી. બરાબર, સદિશ સી. તો આ બી અને સી નો હું સરવાળો કરું, તો બી અને સી નો આ સરવાળો કરીએ આપણે, એટલે આ મળશે આપણને અહીંથી આ ડાયરેક્શનમાં. બરાબર, એ સરવાળો આપણે કેટલે કેને વડે લખી દર્શાવી શકીએ? તો આને દર્શાવી શકીએ આપણે સદિશ બી પ્લસ સદિશ સી. પણ હવે તમે વિચારજો, હવે હું એમ કહું છું કે આ એ પ્લસ બી છે, આ જે દેખાય છે તમને એ પ્લસ બી, એની અંદર હું સી ઉમેરું છું. તમે ડાયરેક્શન બરાબર જોજો, પેલો એ પ્લસ બી એનું ડાયરેક્શન આ બાજુ છે, પછી એના શીર્ષ પરથી બીજો સદિશ આ બાજુ દોર્યો છે, આ સી, આ એ પ્લસ બી છે. તો આનું પરિણામ લઈશ એટલે એ શું મને આપશે, એ પ્લસ બી પ્લસ સી આપે. બરાબર છે? હવે બીજું ચાલો એ પરિણામ પહેલા દોરી દઉં અહીંયા. એટલે આ પરિણામ મને શું મળ્યું, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. બરાબર છે? હવે જુઓ, હવે મારી પાસે હું તમને એમ કહું, આ બીજો સદિશ છે મારી પાસે બી પ્લસ સી વાળો, અને પેલો સદિશ લઉં છું હું એ વાળો. બરાબર, એટલે અહીંયા તમને બતાવું, તો આ પેલો સદિશ એ અને આ બી પ્લસ સી, આનો બેનો મારે સરવાળો કરવો છે. તો એની રચના કંઈક આવી છે ભાઈ, આ સદિશ એ, પછી આ છે અહીંથી તમારી પાસે બી પ્લસ સી. જો પેલા સદિશનું શીર્ષ, એના ઉપર બીજાનું પૂછ છે, પરિણામ લેશો એટલે પહેલાનું પૂછ અને બીજાનું શીર્ષ આવશે, એટલે આ ડાયરેક્શનમાં જશે જે તમને અહીંયા બતાવેલું છે. તો આની અંદર શું થશે, આની જગ્યાએ બીજું લખીએ, તો આની જગ્યાએ આનું સાદુરૂપ આપો, તો આ લખાય ને સદિશ એ પ્લસ બી પ્લસ સી લખાય આ રીતે કૌંસમાં. તો હું લખી દઉં છું સદિશ એ પ્લસ બી પ્લસ સી. બરાબર છે? જોઈ લો બંને શું દર્શાવે છે. પહેલી પરિસ્થિતિમાં આપણે આન્સર કેટલો મેળવ્યો, તો કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ બી પ્લસ સી. તમે બંને કાઉન્સ છે અને કાઉન્સને તમે આમથી આમ ચેન્જ કરો છો, ચેન્જ કરવાથી આન્સરની અંદર કોઈ ચેન્જ થતો નથી. ખ્યાલ આવે છે? તમારો જે પરિણામી આન્સર છે એ તો એ જ મળવાનું છે. દાખલા તરીકે હમણાં લીધી એ પ્રમાણે વેલ્યુ પસંદ કરી દઉં હું તમને. ધારી લો કે એ બરાબર છે આપણી પાસે બે, એ બરાબર બે, બી બરાબર ત્રણ, સી બરાબર ચાર. અહીંયા મૂકો બે પ્લસ ત્રણ પ્લસ કરીને ચાર ઇઝ ઇક્વલ ટુ બે પ્લસ ત્રણ પ્લસ ચાર. ચાલો કૌંસનું પેલા સાદુરૂપ આપીએ, પાંચ, પાંચ પ્લસ ચાર ઇઝ ઇક્વલ ટુ નવ, બે પ્લસ ત્રણ ચાર, ત્રણ ને ચાર સાત, ત્રણ ને ચાર સાત, સાત ને બે નવ, તો નવ બરાબર નવ સાબિત થાય છે. મતલબ કે સદિશ શું કરે છે, જૂથના નિયમનું પણ પાલન કરે છે. બરાબર છે? સદિશ શું કરે છે, જૂથના નિયમનું પણ પાલન કરે છે. એટલે ક્રમના નિયમનું પાલન થાય છે, જોડે જોડે જૂથના નિયમનું પણ અહીંયા પાલન થાય છે. ચાલો એના પછી વાત કરીએ આપણે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ, શૂન્ય સદિશ કોને કહેવાય દોસ્તો? નામ પરથી જ ખબર પડી જાય. શૂન્ય સદિશ એટલે આપણે એવું કહી શકીએ શૂન્ય મૂલ્ય ધરાવતો જે સદિશ છે. બરાબર, શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ, શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ ને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય.
તો શૂન્ય સદિશ આપણને ક્યારે મળે? તો યાદ રાખજો, જ્યારે કોઈ સદિશની અંદર એના મૂલ્ય જેટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાંનો સદિશ જો ઉમેરવામાં આવે, જ્યારે કોઈ સદિશની અંદર તેના મૂલ્ય જેટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાંનો જો સદિશ ઉમેરવામાં આવે, અહીં લખું છું અહીંયા કે ભાઈ જ્યારે કોઈ સદિશમાં તેમના મૂલ્ય જેટલા જ મૂલ્યનો પરંતુ દિશા કેવી? વિરુદ્ધ. તો પરંતુ વિરુદ્ધ દિશામાંનો સદિશ ઉમેરવામાં આવે તો આપણને શું મળે? શૂન્ય સદિશ પ્રાપ્ત થાય. દાખલા તરીકે મારી પાસે કોઈ સદિશ છે, એ છે સદિશ એ, બરાબર. મારી પાસે કોઈ સદિશ છે, સદિશ એ. આ સદિશ એની અંદર એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશા એટલે માઇનસ સદિશ એ લેવું પડે. એ એડ કરી દો તો આન્સર કેટલો મળે? ઝીરો મળશે. ઝીરો એટલે શૂન્ય સદિશ કહેવાય. આ શૂન્ય સદિશને તમે ઝીરો ઉપર સદિશ વડે પણ બતાવી શકો છો, પણ ઝીરો ઉપર સદિશ મૂકવાનો કોઈ મતલબ છે નહીં. એટલે આપણે માત્ર ઝીરો વડે ને દર્શાવીશું. શૂન્ય સદિશનો કોઈ પણ સદિશ સાથેનો ગુણાકાર એ શૂન્ય જ આવશે. શૂન્ય સદિશ છે તમારી પાસે, એ શૂન્ય સદિશનો કોઈ પણ સદિશ સાથે ગુણાકાર, કોઈ પણ સદિશ સાથેનો ગુણાકાર કેવો આવશે? શૂન્ય જ આવશે, બરાબર. કોઈ પણ સદિશ સાથે, દાખલા તરીકે સદિશ એ ઇન્ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ઝીરો. એટલે કોઈ પણ સદિશ સાથેનો તમે ગુણાકાર કરશો એ તમને હંમેશા શું મળે? શૂન્ય સદિશ મળે. પછી આપણે એમ પણ કહી શકીએ, દાખલા તરીકે કોઈ કણ છે, બીજું ક્યારે મળી શકે? તો માની લો કે આપણે એમ કહીએ, ભાઈ આપણી પાસે કોઈ કણ છે અહીંયા, આ કણ એ કોઈ ચોક્કસ પથ ઉપર ગતિ કરે છે, યામાક્સ પદ્ધતિની અંદર. અહીંયા બિંદુ પી પર છે કણ, બરાબર. બિંદુ પી એટલે પી નો આપણે સ્થાન સદિશ બતાવ્યો સદિશ આર. પછી માની લો કે ત્યાંથી ગતિ કરી અને કણ અહીંયા પી ડેશ પર આવતો હોય, તો પી ડેશ એનો સ્થાન સદિશ થાય સદિશ આર ડેશ. ભલે એ વાકો ચૂકો આ રીતનો માર્ગ છે, એ માર્ગ ઉપર ગતિ કરીને પી પરથી ક્યાં આવે છે? પી પરથી પી ડેશ પર આવે છે. અને જો ફરી પાછો એ પી ડેશ સોરી ફરી પાછો એ પી ડેશ પરથી પાછો ક્યાં આવતો હોય? પી પર આવતો હોય. એટલે ફરી પાછો એ પી ડેશ પરથી પી પર આવે, તો આવી પરિસ્થિતિમાં એના સ્થાનની અંદર કોઈ ફેરફાર થયો નથી, તો એનું સ્થાનાંતર કેટલું મળે? શૂન્ય મળે. તો સ્થાનાંતરને આપણે કેના વડે દર્શાવી શકીએ? શૂન્ય સદિશ વડે દર્શાવી શકીએ. સમજાશે? એટલે આ વાત થઈ શૂન્ય સદિશની. શૂન્ય સદિશ એટલે શું? તો કે શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ. અહીંયા આપણે વાત કરી છે, આ શૂન્ય મૂલ્ય ધરાવતો જે સદિશ છે એને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. કોઈ પણ સદિશમાં તેના મૂલ્ય જેટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાંનો જો સદિશ તમે ઉમેરી દેશો તો એ તમને શું આપશે? શૂન્ય સદિશ આપે, જે આપણે અહીં દર્શાવ્યું છે. અને એને તમે સદિશ શૂન્ય વડે પણ દર્શાવી શકશો. કોઈ પણ સદિશ સાથેનો ગુણાકાર કરશો તો પણ એ તમને ઝીરો જ આન્સર આપશે, બરાબર છે. એટલે આ શૂન્ય સદિશની વાત કરી. હવે એમની સાથે સાથે એક બીજી વાત લઈ લઉં છું. એકમ એકમ સદિશ આપણે કોને કહેશું? પેલામાં શૂન્ય સદિશ હતું તો આપણે નામ આપ્યું શૂન્ય મૂલ્ય ધરાવતા. અહીંયા એકમ સદિશ કીધું છે તો આપણે નામ આપી દે અહીંયા એકમ મૂલ્ય ધરાવતા, એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય, બરાબર. જેનું મૂલ્ય એકમ હોય, એક એકમ હોય, તો એવો જે સદિશ છે એને આપણે શું કહી શકીએ? એકમ સદિશ કહી શકીએ. તો એકમ સદિશ છે એને દર્શાવશો તમે કેના વડે? તો એકમ સદિશને દર્શાવાય આ એન, એની ઉપર આમ આમ કરીને આમ ટોપી મૂકવાની છે, છત બનાવવાની છે. તો આ જે છત છે, આ છત એને તમે શું વાંચશો? એને વચ્ચે કેપ, હેટ અથવા કેરેટ, બરાબર. આપણે આ બે શબ્દનો ઉલ્લેખ કરીશું, કેપ અથવા કેરેટ, બેમાંથી કોઈ એક શબ્દનો આપણે યુઝ કરીશું. એટલે એન કેપ અથવા એન કેરેટ. જ્યારે તમે દિશા નથી જાણતા એવી પરિસ્થિતિમાં તમારે આ એન કેપ એટલે એકમ સદિશનો આપણે ઉપયોગ કરવો પડશે.
તો એકમ સદિશ એટલે શું? તો બીજી રીતે એમ પણ લખી શકાય, એકમ સદિશ એટલે શું? તો કે જે તે સદિશ છેદમાં તેનું મૂલ્ય, જે તે સદિશ છેદમાં તેનું શું લેવાનું છે? મૂલ્ય. તમને કોઈ પૂછી નાખે તો યાદ રાખજો, એકમ સદિશ એટલે શું? તો કે જે તે સદિશ છેદમાં શું લેવાનું? તેનું મૂલ્ય. દાખલા તરીકે સદિશ એ છે, ધારો કે સદિશ એ છે 2i + 3j, સોરી પેલા મારે તમને i j સમજાવવું પડશે. તો પેલા આપણે એ સમજીએ, આપણી પાસે સૂત્ર આ છે, n cap is equal to સદિશ a છેદમાં મોડ સદિશ a. હવે દાખલા તરીકે આપણે ત્રિપરિમાણની ચર્ચા કરીએ છીએ, ત્રિપરિમાણ. જો ત્રિપરિમાણની ચર્ચા કરતા હોય તો યાદ રાખજો, x અક્ષની દિશામાંનો એકમ સદિશ એને દર્શાવાય i કેરેટ વડે, y અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય તો એને દર્શાવાય j કેરેટ વડે, અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય તો એને દર્શાવાય k કેરેટ વડે. x અક્ષ હોય તો i કેરેટ, y અક્ષ હોય તો j કેરેટ, અને z અક્ષ હોય તો k કેરેટ વડે દર્શાવવામાં આવે છે. હવે આ એકમ સદિશ છે એટલે સમજો કે હું તમને એમ કહું, મારી પાસે કોઈ અત્યારે આ દ્વિપરિમાણની અંદર અહીંયા આપણે કોઈ એકમ સદિશ આ દર્શાવી દીધો છે, માની લો પેલા સદિશ દર્શાવ્યો છે, ધારો કે આ સદિશ a છે. તો આ સદિશ એનો એકમ સદિશ લઈશ ને, તો એ એકમ સદિશ માની લો કે ભાઈ નાનકડો એવો માની લો કે એકમ સદિશ જે કઈ મળશે આપણને, ધારો કે આ એકમ સદિશ છે, કોનો છે? a નો છે, એટલે n cap a લઈશું. એકમ સદિશની દિશા એ જે તે સદિશની દિશામાં હશે, એકમ સદિશની દિશા એ જે તે સદિશની દિશામાં હોય છે. એટલે મેં તમે જુઓ અહીંયા સદિશ એની દિશામાં જ એકમ સદિશને દર્શાવી દીધો છે, ખ્યાલ આવે છે? સદિશ એની જે દિશા છે એ જ દિશામાં આપણે એકમ સદિશને પણ દર્શાવેલો છે. હવે આ સૂત્ર જે છે એ સૂત્ર પરથી મારે જે તે સદિશ જોઈએ છે, તો જે તે સદિશને હું કરતા બનાવી દઉં તો સદિશ એને કરતા બનાવશે એટલે આ પદ ઉપર આવશે. તો સદિશ એ બરાબર મોડ સદિશ એ ઇન્ટુ એન કેપ, એટલે આનું મતલબ શું થયો? મૂલ્ય. માનાંક એટલે શું લેવાનું? મૂલ્ય. તો કોઈ પણ સદિશ, કોઈ પણ સદિશને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કોઈ પણ સદિશને દર્શાવવા માટે જે તે સદિશ એટલે કે તે સદિશ, તે સદિશનું મૂલ્ય અને તેની દિશામાંનો, તેની દિશામાંનો એકમ સદિશ, તેની દિશામાંનો એકમ સદિશ લેવામાં આવે છે, અથવા તે દિશામાંનું જે સદિશ છે, જે સદિશ છે એનું મૂલ્ય લેવાનું છે, અને એની સાથે કોને ગુણવાનું છે? એની દિશામાંના એકમ સદિશ એને ગુણવામાં આવે છે. મુખ્યત્વે આપણી પાસે આ ત્રણ બાબતો યાદ હોવી જોઈએ, કારણ કે ચેપ્ટરની અંદર વારંવાર એનો ઉલ્લેખ આવશે. એક્સ અક્ષની દિશામાંનો સદિશ લેશો તો આઈ કેરેટ વડે દર્શાવવાનું થાય, વાય અક્ષ માટે એકમ સદિશ લેશો જે કેરેટ, અને ઝેડ અક્ષ હોય તો કે કેરેટ તરીકે તમારે દર્શાવવાનું છે. દાખલા તરીકે હું તમને એમ કહું, આપણી પાસે આ યામાક્ષ પદ્ધતિની અંદર અહીંયા કોઈ સદિશ દર્શાવ્યો છે, આપણે સોરી અહીંયા આપણે કોઈ એક સદિશને દર્શાવી દઈએ, માની લો કે આ સદિશને મેં દર્શાવ્યો અહીંથી, અહીંયા બિંદુ P છે, આ બિંદુ P એટલે સદિશને દર્શાવ્યો, આ સ્થાન સદિશ, સદિશ R, એના બિંદુને યામ છે 3 2, એનો મતલબ થયો આ x અક્ષ ઉપર કેટલું થશે અહીંયા 3, અને y અક્ષ ઉપર કેટલું થાય આ 2. તો આને મારે સદિશ સ્વરૂપે લખવું છે તો શું લખાય? તો સદિશ R બરાબર x અક્ષ પર કેટલા છે? 3. તો ખાલી 3 આમ ના લખાય, કે 3 પછી પ્લસ 2, 3 ને 2 તો 5 થઈ ગયા દોસ્તો. તો એને શું કરવું પડે? 3 છે તો એ x દિશામાંનો છે, આ x અક્ષની દિશામાંનો 3 છે, y અક્ષ પર 2 છે, તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ આની સાથે મૂકી દો અહીંયા i કેરેટ, અને y અક્ષની દિશામાંનો જે સદિશ છે એને મૂકી દો અહીંયા j કેરેટ. ખ્યાલ આવે છે? x અક્ષની દિશા હોય તો i કેરેટ લઈ લીધો, y અક્ષની દિશા હોય તો શું લઈ લીધો? j કેરેટ લઈ લીધો. ક્લિયર થાય છે? એટલે આ એક ચર્ચા થઈ ગઈ આપણી એકમ સદિશની. હવે એમની અંદર એક થોડુંક આપણે આગળ વિચારીએ, એક સદિશ જે છે એનું વિભાજન કરવું છે આપણે.
સદિશનું વિભાજન. વિભાજન કરવું એનો મતલબ આપણને ખબર પડે, એને સેપરેટ કરવું, એને પાર્ટસ પાડવા, ભાગ પાડવા. તો માની લો કે હું તમને એમ કહું, મારી પાસે, આપણી પાસે કોઈ અહીંયા સદિશ છે, સદિશ આર છે, બરાબર. સદિશનું વિભાજન કરવું છે તો આપણી પાસે સદિશ આર છે. આ સદિશ આર ને તેના ઘટકોમાં, તેના ઘટકોમાં આપણે શું કરવું છે, વિભાજન કરવું છે. તો કઈ રીતે કરી શકાય? તો દાખલા તરીકે આપણી પાસે ઓલરેડી બે સદિશ આપેલા છે, માનો કે આ સદિશ એ અને આ સદિશ છે બી છે. હવે આપણી પાસે એક પરિણામી સદિશ આપણી પાસે જે છે એ છે સદિશ આર. આ રીતના માનો કે સદિશ આર છે, તો આ સદિશ આર નું તેના બે ઘટકોમાં વિભાજન કરવું છે. સદિશ આર એટલે આપણને ખબર પડે પરિણામી સદિશ. પરિણામી સદિશ છે એને આપણી પાસે બે એ અને બી છે એના ઘટક સ્વરૂપે લખવા છે, સદિશમાં વિભાજન કરવું છે. તો કઈ રીતે કરી શકાય? તો પહેલું કામ આપણે એ કરીએ, આ જે સદિશ એ છે ને, એ સદિશ એ એની દિશામાંનો જ સદિશ લઈએ, પણ એને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણી દીધું. ધારો કે મ્યુ, મ્યુ વડે ગુણી દીધું અથવા લેમડા વડે ગુણી શકાય. તો મ્યુ સદિશ એ થયો. બીજો સદિશ દોરવાનો, પણ એના શીર્ષ પરથી દોરવાનો, એને પણ આપણે કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણી દીધું, ધારો કે લેમડા બી. તો એનું પરિણામ શું મળશે? પહેલાનું પૂછ અને બીજાનું શીર્ષ, એટલે આ થયું સદિશ આર. તો સદિશ આર બરાબર શું? તો કે સદિશ આર બરાબર મ્યુ સદિશ એ પ્લસ લેમડા સદિશ બી લખાય. મ્યુ સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. તો આ શું થયું? જો દોસ્તો, સદિશ આર જે છે ને એને આપણે બે ઘટકોમાં ડિવાઈડ કર્યા. બે ઘટકની અંદર આ એ છે સદિશ, એની સાથે આપણે એક વાસ્તવિક સંખ્યા ગુણી દીધી મ્યુ. તો મ્યુ એ એટલે શું કહેવાય? તો કે એની દિશામાંનો ઘટક કહેવાય, આરનો. આરનો એની દિશામાંનો ઘટક થયો. સેમ રીતે લેમડા બી એ શું છે? તો કે આરનો બીની દિશામાંનો ઘટક થયો, બરાબર. એટલે મ્યુ એ, મ્યુ એ એટલે શું ગણી શકાય? તો કે સદિશ આર નો એની દિશા, સદિશ એની દિશામાંનો ઘટક. અને મ્યુ, સોરી, લેમડા બી, લેમડા બી એટલે શું? તો કે સદિશ આર નો સદિશ બી ની દિશામાંનો ઘટક. સદિશ બી ની દિશામાંનો ઘટક થઈ ગયો. એટલે આ રીતે એક સદિશ છે તમારી પાસે, એ સદિશને તમારે બે ટુકડાઓમાં વિભાજિત કરવું છે. બે ટુકડાઓમાં આપણે વિભાજિત કરીએ એટલે આપણને એક એની દિશામાંનો ઘટક મળે, અને બીજો જે મળે એ કઈ દિશામાંનો મળે? બીની દિશામાંનો ઘટક પ્રાપ્ત થાય. એટલે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચાઓ કરી છે, એમની અંદર આપણે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો અભ્યાસ કર્યો છે. બીજો જે અભ્યાસ કર્યો છે આપણે, એના માટે ગુણધર્મો જોયા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, ત્યાર પછી શૂન્ય સદિશ, એકમ સદિશ અને સદિશોનું વિભાજન, એટલી બાબતોની આપણે ચર્ચાઓ કરીશું.